हेलो नमस्ते वाला विद्यार्थी मित्रों, धोरण 9 विषय संस्कृत। संस्कृत विषय में आगलना तास में आपने प्रकरण नंबर 6 के जेनो एकम छे सर्व चारुतरम वसंते, एटले के वसंत ऋतु में सगड़ू सुहामणू होय छे। आ विषय आपने लगभग 2 श्लोको जोई गयेला। तो आ पद्म महाकवि कालिदास के जे संस्कृतना अने समग्र विश्वना सुप्रसिद्ध एटले के जाणीता कवि छे, तेमने कुल 7 कृतिओ रचेली, एमा 3 नाटको, 2 महाकाव्यो अने 2 खंडकाव्यो। हवे 3 नाटको एटले के मालविका अग्निमित्र, विक्रमोवर्षीय अने अभिज्ञान शाकुंतल, आ 3 नाटको छे। त्यार पछी 2 महाकाव्यो के रघुवंश अने कुमार संभव, अने 2 जे खंडकाव्यो छे ते ऋतुसंहार अने मेघदूत। तो आ 7 कृतिओ कालिदासनी। महाराजा विक्रमादित्य राज्यसभा ना 9 रत्नमां कालिदास पण एक हता एवी मान्यता छे। आना आधारे कालिदासनो स्थितिकाळ समय एटले के विक्रमनी पहली शताब्दी एटले के लगभग आजथी 2000 वर्ष पहेलानी आ वात मानवामां आवे छे। कालिदासनी प्रकृतिना अने उपमाना कवि तरीके जाणीता पाम्या छे, एटले के सुप्रसिद्ध पाम्या। एक बाजु अभिज्ञान शाकुंतल नाटकमां तेमणे प्रकृतिगत अनेक पदार्थोने पात्र बनाव्या छे, तो बीजी बाजु मेघदूत अने ऋतुसंहारमां आबेहूब एवा बेनमोल प्रकृतिनुं वर्णन कर्युं छे। तो आ पद्म ऋतुसंहारमांथी वसंतनुं वर्णन करनारा आपणे 5 श्लोको लीधेला। ए 5 श्लोकोमां आपणे पहेलो अने बीजो श्लोक जोई गयेला। आमांथी आपणे कोई वस्तुनुं वर्णन केवी रीते थई शके ए वात शीखवा माटे अहीं પ્રયોગોનો પણ અભ્યાસ કરવાનો છે। પ્રયોગોની સાથે સાથે ઘણા સમાસ પણ આવતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં પાના નંબર 21 પર જુઓ, આપણે શ્લોક નંબર 3થી જોઈએ। તો શ્લોક નંબર 3 છે, કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેષુ નિલેશવલ અલકેષુ શોકમ અશોકમ। संधि छूटी पड़े, नीलेश्व अलकेशु अशोकम शिखासु पुष्पम नवमल्लिकायाः प्रयान्ति कान्ते प्रमदा जनानाम। तो मारी साथे साथे श्लोक लख्या बाद शब्दार्थ पण लखता रहेजो के कर्णेषु, कर्णेषु एटले कानोमां, કર્ણેષુ એટલે કાનોમાં, યોગ્ય એટલે યોગ્ય, નવકર્ણિકારમ એટલે તાજું કરેણનો ફૂલ, નવકર્ણિકારમ એટલે તાજું કરેણનો ફૂલ, ચલેસુ, ચલેસુ એટલે ફરફરતી ચાલતી, નિલેશ્વ અલકેશુ અશોકમ, અલકેશુ એટલે વાળની લટોમાં, અને અશોકમ એટલે અશોક વૃક્ષનો ફૂલ।
शिखासु एटले शिखाओ पर, पुष्पम पुष्पम एटले फूल, नवमल्लिकाया नवमल्लिकाया एटले नवमल्लिकानु, प्रयांतिम कांतिम एटले शोभा प्राप्त करे छे, અને પ્રમાદા જનાનામ એટલે સ્ત્રીઓના મહિલાઓના, સ્ત્રીઓના અથવા તો મહિલાઓના. તો જુઓ આ પ્રમદા જનાનામ છેલ્લે શબ્દ આપેલો છે, પણ એ શબ્દનું ગુજરાતી ભાષાંતર આપણે શ્લોકનું ભાષાંતર કરીએ છીએ ત્યારે એ શબ્દ પહેલો આવી જાય છે કે પ્રમદા જનાનામ કર્ણેષુ યોગ્યમ નવનકર્ણિકારમ, એટલે કે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ચલેસુ નીલેસુ અશોકેસુ અશોકમ એટલે ફરફરતા કાળા વાળમાં અશોકનું પુષ્પ, શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયમ કે શિખાઓ પર અને નવમલ્લિકાનું ફૂલ, પ્રયાંતિ કાંતિમ એટલે કે ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. ફરી જુઓ કે પ્રમદા જનાનામ કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ, કે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ચલેસુ નીલેસુ અલકેસુ અશોકમ કે ફરફરતા એટલે ચાલતા ફરફરતા કાળા વાળમાં અશોકનું પુષ્પ, શિખાસુ પુષ્પ નવમલ્લિકાયા એટલે શિખાઓ પર નવમલ્લિકાનું ફૂલ, પ્રયંતિ કાંતિમ એટલે કે શોભા પ્રાપ્ત કરી છે. ત્યાર પછી આપણે જોઈએ શ્લોક નંબર 4. ગુરુની વાસાસે વિહાય તોર્ણમ તનોની લાક્ષારસ રજ્જિતાની સુગંધિ કાલા ગુરુ ધુપિતાની ધત્તે જનહ કામ મદાલ સાંગ. તો જો શબ્દાર્થ, વાસાસી વિહાય તોર્ણમ તનુની લાક્ષારસ રજ્જિતાની સુગંધિ કાલા ગુરુ દુપિતાની દત્તે જન કામ મદાલ સાંગ. કામ મદાલ સાંગ એ શબ્દનું ગુજરાતી આપણે ભાષાંતર કરીએ છીએ ત્યારે પહેલા જ આવી જાય છે કે કામ મદાલ સાંગ, કામ મદાલ સાંગ એટલે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળું. પ્રેમના આવેગથી આળસુ શરીરવાળું. ગુરુની વાસાસી એટલે જાડા ભારે વસ્ત્રો,
जाड़ा भारे वस्त्रो विहाय तूर्णम विहाय एटले त्यजीने छोड़ीने अने तूर्णम एटले जल्दी झटपट जल्दी छोड़ीने अथवा तो झटपट छोड़ीने त्यजीने तनुनी एटले पातळा झीणा पातळा अथवा तो झीणा लाखला रस रज्जी ताणी એટલે લાખના રસથી રંગાયેલા लाखना रसथी रंगायेला सुगंधी काला गुरु दुपीतानी आखो शब्द एक ज आवी जशे सुगंधी काला गोरो धूपी तानी एटले लाखना रस अरे सुगंधीदार काला अगरुना धूपवाला दत्ते एटले धारण करे અને જન એટલે લોકો માણસો તો જુઓ કે કામ મદાલ સાંગ ગુરુની વાસાંસી વિહાય તોર્ણમ કે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા ભારે વસ્ત્રો જલ્દી ત્યજીને તનુની લાક્ષારસ રજ્જીતાની કે સુગંધીદાર કાળા સુગંધી કાલા ગુરુ દુપીતાની કે અગરુના ધૂપવાળા દત્તે જન કામ મદાલ કે લાખના રસથી રંગાયેલા પાતળા વસ્ત્રો ધારણ કરે છે ફરી જુઓ બસંતર કે ગુરુની વાસાંસી વિહાય તૂર્ણમ તનુની લાક્ષારસ રજ્જીતાની સુગંધી કાલા ગુરુ દુપીતાની દત્તે જન કામ મદાલ સાંગ કે પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા એટલે કે ભારે વસ્ત્રો જલ્દી ત્યજીને સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા લાખના રસથી રંગાયેલા પાતળા ઝીણા વસ્ત્રો ધારણ કરે છે હવે જુઓ શ્લોક નંબર 5 શ્લોક નંબર 5 છે કેમ કિસુ કઈ સુખ મુખ છ વિભિન્નમ ભિન્નમ કેમ કર્ણિકાર કુસુમૈનમ હતમ મનોજય યત કોકિલઃ પુનઃ અયમ મધુર વચોભિઃ યૂનામ મનઃ સુવદનાનિ હિતમ નિહંતિ
किम किम एटले शू, किसु कई एटले के केसुडा थी लगता रहे जो शब्दार्थ किसु कई केसुडा थी सुकमुच्छ विभिन्न सुकमुख छवि भी सुकमुख छवि भी एटले के पोपट ने चाँच जेवी कांति वाला किम न भिन्नम किम न भिन्नम किम न भिन्नम एटले सु भेदायु नथी प्रश्नार्थ चिन्ह सु भेदायु नथी सु प्रश्नवाचक शब्द छे सु भेदायु नथी कर्णिकार कुसुमय मनोजय कर्णिकार कुसुमय मनोजय એટલે કે કરણના સુંદર ફૂલો વડે करेणना सुंदर फूलो वड़े यत कोकिलह पुनः अयम यत कोकिलह यत जे कोकिलह एटले के पोपट पुनः अयम वरी मधुर वचो भी ही मधुर वचो भी एटले मधुर टवकाओ थी मधुर टहुका ओथी अयम कोकिलह अयम एटले आ कोकिलह एटले कोयल आ कोयल युनाम युनाम एटले युवानोना युवाम एटले युवानोना मन एटले मनने सुवदनाम सुवदना निहितम सुवदनाम निहितम एटले के सुंदर मुखवाड़ी स्त्रीओ में रहेला निहंती एटले के हणे छे क्यों भाषांतर के किम किसु कई सुख मुख छ विभिन्न भिन्नम
किम कारणिकार कुसुमय न हतम मनोजय यत कोकिलः पुनः अयम मधुरवचो भी युनाम मनः सुवदना निहितम निहंती। के पोपटनी चाँच जेवी कांतिवाड़ा केसुड़ा थी सुभेदायु न थी। करेणना सुंदर फूलो वड़े सुहणायु न थी। वड़ी आ कोयल पोताना मधुर टहुकाओ थी जुवानीओना युवानोना एटले के जुवानीओना सुंदरियोमां रहेला मन ने हणे छे। तो फरी थी त्रणे श्लोकोनु भाषांतर एक वार जोई लईए। के कर्णेषु योग्यम कम नवकर्णिकारम चलेषु नीलेष्व अशोकेषु अशोकम शिखासु पुष्पम नवमल्लिकाया प्रयान्ति कांतिम प्रमदा जनाना। के महिलाओना कानोमो योग्य एवु ताजु करेणनो फूल फरफरता काळा वाळमा अशोकनो पुष्प अने शिखाओ पर नवमल्लिकानो फूल शोभा प्राप्त करे छे। श्लोक नंबर 4। के गुरुणी वासा से विहाय तोर्णम तनुनी लाक्षारस रचितानी सुगंधि काला गुरु दुपितानी दत्ते जन काम मदाल सांग। के प्रेमना आवेग थी आरसो शरीर वाला लोको जाड़ा एटले के भारी वस्त्रों कपड़ा जल्दी त्यजीने सुगंधिदार काला अगरुना धूपवाला लाखना रसथी रंगायेला पात्रा जीणा वस्त्रों धारण करे छे। त्यार पछी छेल्लो श्लोक छे आपणो पांचमो। के किम किसुकै सुख मुखच्छ विभिन्न भिन्नम किम कर्णिकार कुसुमय न हतम मनोजय यत कोकिलः पुनः अयम मधुरवचो भी यूनाम मनः सुवदनानि निहितम निहन्ति। के पोपटनी चाँच जेवी कांतिवाड़ा केसुड़ाथी सुभेदायु नथी। करेणना सुंदर फूलो वड़े सुहणायु नथी। वड़ी आ कोयल पोताना मधुर टहुकाओथी जुवानीओना सुंदरियोमां रहेला मन ने हणे छे। तो विद्यार्थी मित्रों अहीं आगर आपणो प्रकरण नंबर 6 पूर्ण थाय छे। तो पहलो बीजो त्रीजो चौथो अने पांचमो पांचे पांच श्लोकोनु भाषांतर तैयार करवानु। चार लीटीवाळो श्लोक होय एनु भाषांतर परीक्षामां 3 માર્ક્સનું હંમેશના માટે પૂછાતું હોય છે એટલે પાંચે શ્લોકોનું ભાષાંતર તૈયાર કરવું। ઓકે।